पालनपुर तालुकाना सागरोसणा गामे प्रभारी ईश्वरभाई परमारना अध्यक्षस्थाने अने गुजरात वेरहाउसिंग चेरमेन मगनलाल माळीनी उपस्थितिमां जिल्ला कक्षाना 71मा वन महोत्सवनी उजवणी कराई हती। તાજેતરમાં રાજકોટના આજી ડેમ નજીક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 71મા વન મહોત્સવની શરૂઆત કરાવી છે અને રાજ્યમાં વિવિધ જગ્યાએ 20 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાવવામાં આવ્યું છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના સાગરસણા ખાતે શ્રી જળેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને ગુજરાત ફેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને ગુજરાત વેરહાઉસિંગના ચેરમેન મગનલાલ માળીએ સાગરસણા સ્થિત જાળેશ્વર મહાદેવના દર્શન કરી બનાસકાંઠામાં 71મા વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। 71મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના MD ડોક્ટર કેસે રંધાવા, કલેક્ટર સંદીપ સાગળે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, નાયબ વન સંરક્ષણ RL જાલંધરા, ભારતસિંહ ભટેસરિયા, લાલજીભાઈ પ્રજાપતિ, મોતીભાઈ પટેલ, અશ્વિનભાઈ સક્સેના સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને વૃક્ષના છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ગામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા। ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ જણાવ્યું હતું કે આપના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી છે, જેના લીધે ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે। તો તિલક કરવું હોય તો પહેલા પોતાની આંગળી કંકુમાં પલાળવી પડે, તો જ બીજાના કપાળમાં ચાંદલો કરી શકાય। એમ આપણે પણ વન મહોત્સવને સાચા અર્થમાં સાર્થક કરવો હોય તો મારાથી જ આપણી આંગળી કંકુમાં પલાળીને આપણે જ વૃક્ષો વાવીને શરૂઆત કરીએ। સાગરસણાથી અહીંના આગેવાનોથી, અહીંના સરપંચથી, અહીંયાના સૌ મંચસ્થ આગેવાનોથી શરૂઆત થાય તો આપણે બીજાને આ બાબતનું યોગ્ય માર્ગદર્શન આપી શકીએ। ધંધાવા સાથે ખૂબ સારી વાત કરી બનાસકાંઠાના ડ્રીપ ઇરિગેશન બાબતે। હું સાહેબને એક વાત એ પણ કરવા માંગુ છું કે ગઈ 2 ઓગસ્ટ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મદિવસ હતો। ખાસ કરીને મારા ખેડૂત મિત્રો અહીંયા ઉપસ્થિત છે, આગેવાન ખેડૂતો બેઠા છે વિસ્તારના, ત્યારે ખાસ કહેવું છે કે આપણા શેઢા હોય, આપણા પાળા હોય, ત્યાં આપણે સનલાઇટ વધારે મળે, સૂર્યપ્રકાશ વધારે મળે એના માટે કરીને આપણે વૃક્ષોનું છેદન કરતા હોઈએ છીએ। અમે સીએમ સાહેબના વિજયભાઈના જન્મદિવસે મારા ધામ ઉપર બધું સાથે જેટલું એમ એમના 64મા જન્મદિવસે અમે પાળા ઉપર 64 બાગાયતી આંબા અને ડ્રીપ ઇરિગેશનથી પ્લાન્ટેશન જાતે કર્યું અને એની સાથે સાથે 250 નાના મોટા છોડનું પ્લાન્ટેશન કર્યું। મેં એક સર્વે કર્યો કે સનલાઇટ ઓછું મળે એનાથી જે ક્રોપમાં નુકસાન કરે છે એના કરતા 1.5 વર્ષ પછી આ બાગાયતી વૃક્ષો આપણને બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વર પરમાર અને મગનલાલ માળી 71મા વન મહોત્સવમાં જાળેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને 7000 જેટલા વૃક્ષોનું વિતરણ કરી સમગ્ર જિલ્લામાં વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે વન વિભાગે 71મો વન મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, પરંતુ તાત્કાલિક મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2004થી રાજ્યકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં કરવાની શરૂઆત કરતા પ્રજા હવે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં સામેલ થઈ રહી છે। ગુજરાતને હરિયાળું બનાવવા રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ તે મુજબ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી એટલે કે 2004ના વર્ષથી આપણે ત્યાં રાજ્યકક્ષાનો, જિલ્લા કક્ષાનો એ રીતે વન મહોત્સવ ઉજવાય છે।
આપણે ત્યાં 1950 ના વર્ષથી આ વન મહોત્સવ ઉજવાય છે. આ 71મો વન મહોત્સવ છે અને આજે બનાસકાંઠામાં પાલનપુર ખાતે આપણે આ વન મહોત્સવની ઉજવણી કરી છે. આજે આપણે વૃક્ષારોપણની સાથે સાથે આજે 7000 જેટલા રોપાનું પણ વિતરણ કરવાના છે અને ગ્રામ્ય કક્ષા સુધી વધુને વધુ વૃક્ષના રોપાઓ પહોંચાડવામાં આવશે અને વૃક્ષના વાવેતરની સાથે સાથે એમની જાળવણી પણ થાય અને એક સુંદર વાતાવરણ ઊભું થાય. વરસાદ પણ આવે. આપણે નાના હતા ત્યારે સ્કૂલોમાં પણ સૂત્રો લખતા કે વરસાદ વાવો, વૃક્ષ વાવો અને વરસાદ લાવો. એટલે આપણો આ જિલ્લો એક એવો જિલ્લો છે કે નિયમિત વરસાદ પડતો નથી ને ખાસ કરીને વરસાદ પડે અહીંનું હવામાન જળવાઈ રહે એ હેતુથી આપણે આ આજે જિલ્લાનો વન મહોત્સવની ઉજવણી કરી છે. મુખ્ય મહેમાનશ્રીઓએ અહીં વૃક્ષના રોપા પણ રોપ્યા છે અને ટૂંક સમયમાં રોપાનું વિતરણ પણ કરવાના છે અને છેક ગ્રામ્ય કક્ષા સુધી વધુને વધુ વૃક્ષોનું રોપાણ કેવી રીતે થાય તેનું સતત આયોજન આ વન વિભાગ તરફથી કરી રહ્યા છે.